વિશ્વ બાયસિકલ દિવસ નિમિત્તે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ હેડક્વાર્ટર વાયુશક્તિ નગર ખાતે એર વોરિયર્સમાં જાગૃતતા જગાવવા સાથે સાથે ઉત્તમ સંદેશ આપતા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. દેશભરની સુરક્ષા સેનાના સથવારે આજે આપણો ભારત દેશ સુરક્ષિત છે. ત્રણેય પાકની બાજ નજરના પ્રતાપે આજે આપણા દેશ વિરુદ્ધ આંખ ઊંચી કરીને જોવાની કોઈની પણ હિંમત નથી કરી શકતું. દેશની ત્રણ પાંખો વાયુસેના, નૌસેના અને થલસેના દ્વારા પોતાના દેશની સુરક્ષાની જવાબદારી જે ઈમાનદારી અને જોશથી જવાનો દ્વારા નિભાવવામાં આવે છે તે વંદનને પાત્ર છે. સમય આવે અને જરૂર હોય ત્યારે પોતાની શારીરિક અને માનસિક તાકાત જળવાઈ રહે તેમજ જવાનોમાં જાગૃતતા જગાવી રાખવાના હેતુથી સાથે સાથે MIAF અર્જુનસિંહ DFCની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિશ્વ બાયસિકલ દિવસની ઉજવણી પણ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે એર માર્શલ HS અરોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાયકલિંગની ટીમને ઝંડી આપી હતી. While we prepare highest level of operational preparedness and are ready for any mission venture, we continue to encourage our air warriors to keep themselves fit and participate in sports. It gives me immense pleasure to share with you all today that not only at Gandhinagar but in the entire Southwestern Air Command at all stations we are having this bicycle expedition to mark the World Bicycle Day. To conclude, I would like to once again compliment all the air warriors who participated in today's event and also the organizers who had gone out of the way to make this event a grand success. Thank you. Jai Hind. આજના સમયમાં પ્રદૂષણ ઘટાડો થાય, જવાનોમાં જોશ બન્યો રહે, સ્વસ્થતા જળવાઈ રહે તે હેતુથી તમામ લોકોને સાયકલિંગ કરવા પર ભાર આપ્યો હતો. વર્લ્ડ સાયકલિંગ દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના 50થી વધુ એર વોરિયર્સ દ્વારા 21 કિલોમીટર જેટલું સાયકલિંગ કર્યું હતું. સમાજમાં પણ ખૂબ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તેઓના જોશને કાયમ રાખવા 20 પુશઅપ્સ દ્વારા પોતાની ખમીરી અને તંદુરસ્તી દ્વારા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ સાયકલિંગ કરનાર એર વોરિયર્સને એર માર્શલ અરોરા દ્વારા સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. MIAF અર્જુનસિંહ ઉત્સાહી રમતવીર હતા અને નવજવાનો માટે પ્રેરણારૂપ સાબિત થતા હતા. રમત ગમતને પ્રોત્સાહન આપતા હતા જેથી જવાનોમાં દેશભક્તિ માટેનો અનેરો જોશ જોવા મળતો હતો. આ ઉપરાંત આવનાર દિવસોમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે MIAF અર્જુનસિંહ DFCની જન્મ શતાબ્દીને અનુલક્ષીને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે, જેની માહિતી પણ એર માર્શલ અરોરા દ્વારા આપવામાં આવી હતી. સાયકલ સંપૂર્ણપણે પરિવહનનું એક માધ્યમ હોય, પાછું તે પર્યાવરણ માટે આશીર્વાદરૂપ હોય, એર માર્શલ દ્વારા સાયકલિંગના વિવિધ ફાયદા પર ભાર મૂક્યો હતો. સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ હેડક્વાર્ટર્સ મેં એક બાયસાઇકલ રેલી કા આયોજન કિયા થા, જિસકા પ્રમુખ ઉદ્દેશ્ય હમારે એર વોરિયર્સ કે અંદર જાગૃતતા કાયમ કરને કે લીએ થા કે બાયસાઇકલ એક સસ્ટેનેબલ મીન્સ હૈ, એક અચ્છા મીન્સ હૈ અપને આપકો ફિટ રખને કા ઓર એન્વાયરમેન્ટ કો સપોર્ટ કરને કા. હાલાંકિ હમારે વાયુ સૈનિક હમેશા તૈયાર રહેતે હૈ કિસી ભી દુશ્મન કે મિસએડવેન્ચર કે લીએ, બટ એટ ધ સેમ ટાઈમ ઉનકો ફિઝિકલી ફિટ રહેના ઓર સહેજ ઢંગ સે અપને આપકો આગે બઢાના બહોત જરૂરી હૈ. તો ઉસકી ઉદ્દેશ્ય સે હમને યે એક રેલી આયોજન કી થી આજ. જૈસા કે આપ સબ જાનતે હૈ કે હમ ઇસ વર્ષ માર્શલ ઓફ ધ ઇન્ડિયન એરફોર્સ કા સેન્ટેનરી યર સેલિબ્રેટ કર રહે હૈ. વો ખુદ એક બહોત હી કીન સ્પોર્ટ્સ પર્સન થે, ઉન્હે સાયકલિંગ કા બહોત શોખ થા. તો આજ કા યે સમારોહ, આજ કા જો ઇવેન્ટ હૈ, હમને ઉનકે લીએ ડેડિકેટ કિયા હૈ. ઓર યે જો ઇવેન્ટ હૈ સિર્ફ હમારે હેડક્વાર્ટર્સ મેં નહીં બટ સારે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ કે જિતને ભી સ્ટેશન્સ હૈ સબ મેં આજ યે મનાયા જા રહા હૈ, તાકી હમ સબ ફિટ રહે, હમ સબ ઇસકે લીએ તૈયાર રહે કે હમ એન્વાયરમેન્ટ કો પલ્યુટ ના કરે ઓર હમ અચ્છે તરીકે સે ઇધર રહે. સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.